સંપત્તિ વધી પછી દુર્ગુણ વધ્યા છે. પ્રોબ્લેમ એ થયો, પુણ્યનો ઉદય પૂરો થાય તો સંપત્તિ ચાલી જશે, પણ દુર્ગુણો તો રહેવાના જ. ગમે તેવો હશે, શ્રીમંતમાંથી ગરીબ બની જશે ને, પછી દારૂ નહીં છૂટે, એના તમાકુ નહીં છૂટે, એના જે પાપ હશે પાપ નહીં છૂટે, એના માટે ચોરી કરશે, જુગાર રમશે, બધું કરશે. સંપત્તિ આવ્યા પછી દુર્ગુણ વધ્યા છે. બેટર એ છે, જો નખ કેટલા વધારો છો, નખ કેટલા વધારો, અમુક હદે વધે પછી શું કરો છો, વાળ કેટલા વધે, ભાઈઓ તમને પૂછું છું, અમુક હદ વધે પછી તમે પણ કપાવી દો છો ને, નખ કાપવાના, વાળ વધે કાપવાના, પાણી પેટમાં જાય, અમુક હદ થાય, યુરિન થઈને બહાર નીકળી જાય, જમવાનું લ્યો, સમય જાય, એ ટોયલેટમાં જઈને બહાર નીકળી જાય. મારે એમ પૂછવું છે, આ જગતનો એક કાયદો છે, જરૂરી હોય એટલું જ રહે છે, બિનજરૂરી નીકળી જાય. સંપત્તિના ક્ષેત્રમાં પણ આ કાયદો લગાડી દો, જરૂરી હોય એટલી રાખો, બિનજરૂરી છે. અને સાત ક્ષેત્રમાં પર્યુષણ આવે છે, એ દયાનું પર્વ છે. જીવદયા પાડશું ને કાલથી, કાલથી તો ઘરની અંદર હવે કોથમીર નહીં આવે ને, એમ નથી કેતા, અમારે ત્યાં તો ચારે મહિના નથી આવતી, આઠે મહિના નથી આવતી, બોલો ને તાકાત હોય તો. અરે બાદ્યો, હું એક ઘરે ગયો હતો ને, મેં ગયા વખતે વાત અધૂરી રહી ગઈ, જો ત્યાંના પ્રવચનમાં મારે ઓરવા જવું પડ્યું, એક મારા સાહેબ માટે દાળ અને ભાત જ લેવાના હતા, હવે ઘણા વખત છૂટી ગયું હતું ને એટલે ભાત લીધા, મને એમ કે દાળ મળશે, પણ કોઈ બોલે જ નહીં, મારા સાહેબ દાળ બોલે જ નહીં, અને મને કાંઈ અક્કલ લાગે નહીં, છૂટી ગયું ને ઘણા વખતથી ગોચરી ઓરવાનું છૂટી ગયું. મેં કીધું ચલો જેટલું મળે એટલું તો લ્યો, પહેલા માળે ત્રણ ઘર ભાત લીધા, બીજા માળે ત્રણ ઘર ભાત લીધા, મારું પાથરું ભરાઈ ગયું, પણ મને અક્કલ ન ચાલે કે દાળ વગર આ ભાત શેમાં વાપરશે, શું ધામેલ કરાવવાનું મારા સાહેબને. અને એમાં ચોથે માળે પહોંચ્યો ત્યારે યાદ આવ્યું કે હવે તો ટેરેસ જ છે, ઘર છે જ નહીં, હવે તો દાળ લેવી પડશે ને. એટલે છેલ્લે મેં કીધું દાળ છે, હવે સાંભળજો. ઓલા બેને બેડરૂમમાં પોતાની વહુ હતી, એને કીધું, એ સાંભળે છે, ઓલી મારા સાહેબ વાળી દાળ ક્યાં છે, લે ઘર. મેં કીધું આ મારા સાહેબ બ્રાન્ડ વાળી દાળ વળી કોઈક બજારમાં નવી આવી લાગે છે. મેં કીધું આ બેન આ કેવી દાળ, મને કે મારા સાહેબ કઈ બોલવા છે, મેં કીધું શું પણ બોલો તો ખરા, મને કે અમારી દાળમાં કોથમીર નખાય છે, તમે પધારવાના હો એટલે એટલી દાળ તમારી અલગ રાખીએ છીએ, માટે કેવું પડ્યું મારા સાહેબ વાળી દાળ, આજે તમે દાળ બોલો છો, આવતીકાલે મને પૂરો વિશ્વાસ છે તમારા ઘરમાં એમ બોલાશે, મારા સાહેબ વાળું શાક લાવ, મારા સાહેબ વાળી રોટલી લાવ, કારણ કે રોટલીમાં પણ આગળ જતા જો બજારના લોટ તમે વાપરતા થઈ જશો, અમારા સાધુ સાધ્વીના પાત્ર અભડાતા થઈ જશે, મહેરબાની કરીને અમારા પેટ ન ભરાય, અમારા પાત્ર ન ભરાય. સંપત્તિ વધી સાધનો વધ્યા, સંપત્તિ વધી પાપ વધ્યા.